que alterar su vida, mujer se marcha a romper. Trago a mi nana que están tomando consejo de los intrayas y valores. La masa me dijo a Taripad, a su paribar, a un dabas, a gas, más allá y valor, a su guarda, bueno. શિવ આરાધનાનો મહિમા છે. શિવ અનાદિ અનંત અને સર્વવ્યાપક છે. રામથી લઈ રામ સુધી સૌ કોઈના ઈષ્ટદેવ છે. તેઓ પ્રત્યેક જીવ માત્રમાં પોષક અને પ્રેરક છે તથા શિવજી કલ્યાણક પણ છે. એટલે શિવજી દેવોના મહાદેવ તરીકે ઓળખાયા. તેથી એવું પણ લખાયું છે કે શિવની વાડી સદા ઉઘાડી. શ્રાવણ માસ શરૂ થતા શિવ ભક્તો આરાધનામાં લીન થઈ જાય છે અને તેમાંય વળી શ્રાવણીયા સોમવારે તો શિવાલયોમાં ભક્તજનોની ભારે ભીડ જોવા મળે. બહેનોને જે એને ધાર્યું કાર્યો, સિદ્ધિ કાર્યો, એની જે ઈચ્છા હોય, એની ભાવના હોય, એ શંકર ભગવાન પૂર્ણ કરે છે. આ સુર સોમવાર હોય છે, અંદર સાકરિયા સોમવાર હોય છે, અંદર સામાન્ય સોમવાર છે. દરેક સોમવારે વ્રત બહેનોને વધારે પડશે અને સંતાન પ્રાપ્તિ ના થતી હોય, કોઈ ધન પ્રાપ્તિ ન થતી હોય તો શ્રી મહાદેવજીનું આ વ્રત કરવાથી એને દરેક કાર્ય સફળ થાય છે અને સિદ્ધિ મળે છે. ભગવાન શંકર ભગવાન ખુશ થાય છે એના માટે. આજે વહેલી સવારથી શહેરના શિવ મંદિરોમાં કોઈ જળ અભિષેક તો કોઈ બિલ્વ અભિષેક કરતા નજરે પડ્યા. તો ઘણા મંદિરોમાં આજે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર મંદિર ખાતે આજે વહેલી સવારથી જ શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તજનો દ્વારા શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ રાખી શિવજીને દીજવવામાં આવે છે. તો ઘણા શ્રાવણીય સોમવાર કરી ભગવાન ભોળાનાથની આરાધના કરે છે. રાજ્યમાં મેઘરાજાને મનાવવા હવે હોમ હવન અને પૂજાપાઠ થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જગતના તાત સમેત સમગ્ર જીવ સૃષ્ટિ જેની કાગડોળે રાહ જોઈ રહી છે તેવા મેઘરાજા જાણે રીસામણે ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ અને રાજ્યના આકાશમાં વાદળો બંધાયા છે. વાદળા બંધાય છે પણ વરસાદ પડતો નથી. લોકોનું ટીપલું એ છૂટી ગયું છે. જો વરસાદ પડે તો મગવારી ઘટે, પાણી પીવાનું મળે, ઘાસચારો મળે, ના ભાવ બી ઓછો થાય. શાકભાજીનો, અનાજનો, બધાનો ભાવ જે આસમાનો પોકેલો છે એ ઓછો થાય. વરસાદ આવતો વાદળા બંધાય છે પણ વરસાદ પડતો નથી. આ વાદળો બંધાય છે, જો વરસાદ પડે તો સારું છે. અને આ ખેડૂત છે, અમે ત્યાં ખેડૂત માટે આ ખેડૂત રાખ્યું છે. જો વરસાદ પડી જાય તો ખેતીવાડી સારી થાય. તે જોઈ રાજ્યવાસીઓને આશા બંધાય છે કે આજે મેઘ મહેર થાય. પણ મેઘ રાજા મહેર વર્ષાવે તેવું લાગતું નથી અને આજે સંતા કુકડી રમી રહ્યા હોય તેવા આસાર જણાય છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં બાઇક સળગાવવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. દારૂ અને ચરસનો નશો કરી શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક જ રાતમાં 12 બાઇક સળગાવી દેનારી લબર મુછિયા ગેંગને પોલીસે ઝડપી પાડી છે. એસજી હાઈવે ઉપરના ડેની અને સંભુ કોફી સેન્ટર પરથી પ્લાનિંગ કરી વિકૃત આનંદ મેળવવા આ પ્રકારનું કૃત્ય કરતા હતા. બેસિકલી એ 6 બજે એ સબ એક સાથ મિલતે થે, ઉસકે બાદ એ પાન પાર્લર પે થોડા ચરસ કા એક ઇનમે સે એક જો મેઈન હે कुनाल करके और चरस का थोड़ा नशा करता था. उसके बाद ये रात को निकलते थे और पहले कांच तोड़ते थे और इस बार इन्होंने बाइक सलगाई. दो उसमें से 18 वर्ष से ज़्यादा के हैं, जो बाकी सब 11th और 12th क्लास में पढ़ते हैं. सब अच्छे मिडिल क्लास फैमिली से हैं. सबके कई किसी के फादर जॉब करते हैं, किसी के फादर दुकान चलाते हैं. सब घर में यही कह के आते थे कि रात को पढ़ाई करने जा रहे हैं. और 12-1 बजे एक साथ निकलते थे बाइक और फिर 4-5 बजे तक અલગ અલગ એરિયા માં ઘૂમતે થે. આ ટોળકીને ઝડપી પાડવા પોલીસે ઊંઘ હરામ થઈ ગઈ હતી. આખરે નારણપુરા પોલીસે 10 શખ્સોને ઝડપી પાડ્યા છે.
પરંતુ ચોંકાવનારી વાત એ છે કે 10માંથી 7 જેટલા તો ધોરણ 11 અને 12માં ભણતા વિદ્યાર્થીઓ છે અને એક BBA નો વિદ્યાર્થી પણ છે. આ અભણ કૃત્ય બદલ આ સુખી ઘરના નબીરાઓને આખરે દબોચી લેવામાં આવ્યા છે. ગુરુવારે પરોઢિયે રાત્રિ પેટ્રોલિંગમાં ફરજ દરમિયાન હોમગાર્ડ જવાનના બાઇક સહિત કુલ 12 જેટલા બાઇકો સળગાવી દેનારી ગેંગને બાતમીના આધારે પોલીસે ઝડપી પાડી છે. પરંતુ આ ગેંગના મોટા ભાગના શખ્સો 11માં અને 12માં ધોરણમાં ભણતા કિશોરો હોવાનું માલુમ પડતા થોડી વાર માટે પોલીસ પણ દંગ રહી ગઈ. જો કે હાલ તો પોલીસે આ ગેંગના કરતૂતો અને અન્ય સાથીદારો અંગે પૂછપરછ હાથ ધરી છે. પરપ્રાંતોમાંથી રાજ્યમાં હથિયારોની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કરાયો છે. અત્યંત ઘાતક ગણાતી 9 mm ની 7 સહિત 10 પિસ્તોલો, મેગેઝીન અને 27 જીવતા કારતૂતો સાથે 7 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે મોટા ભાગની પિસ્તોલ રાજકોટ અને ગોંડલના 3 શખ્સોને વેચી હતી, જેમાં 2 પિસ્તોલ હજી લીમડીના ભૂમિદાદા હત્યા કેસના આરોપી વિજય જાદવને આપી હતી. માત્ર પોલીસ અને આર્મીને અપાતા 9 mm ના હથિયારોનું વેચાણ માત્ર સરકારના નિયંત્રણમાં હોય છે. 45 બોરના કારતૂસ ખૂબ જ ઘાતકી હોવાથી તે મળવા મુશ્કેલ હોય છે. આરોપી તરીકે અમે અત્યારે હાઇલાઇટ કરીએ છીએ વિજય કોરીને. વિજય કોરી MP થી જેની રિક્વાયરમેન્ટ હોય MP થી વેપન લાવી અને અહીંયા અલગ અલગ વિસ્તારોમાં વેપન આપેલાની હકીકત એણે કબૂલ કરી છે. અને એણે અતુલ યાદવ, એના સિવાય જે 2 વોન્ટેડ આરોપી છે વિજય ઠાકર અને કૃપાલ, કે જે રાજકોટના રહેવાસી છે, એ બંનેને વેપન્સ આપેલા છે. આ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ લોકો કઈ કઈ જગ્યાએ વેપન વાપર્યા છે અથવા કોના કહેવાથી વેપન વાપર્યા છે તે બાબતની ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસ ચાલુ કરી છે. એ લોકોનો અંદાજ એવો છે કે અલગ અલગ વેપન્સ છે, અલગ અલગ મેક છે, અલગ અલગ ક્વોલિટી છે, દરેક વેપનની કિંમત અલગ અલગ રહે છે, પણ આશરે કહી શકાય કે 25,000 થી લઈ અને 40,000 સુધીમાં આ વેપન ત્યાંથી લાવતો હતો. આ જે ગોંડલનો રહેવાસી છે, રાજકોટનો રહેવાસી છે અતુલ યાદવ, એ પોતે ત્યાં એની ખાણીપીણીની એક લારી છે, એ લારી ઉપર એના લોકલ સંપર્ક ઘણા બધા વધારે છે અને એ ત્યાં પ્રખ્યાત વ્યક્તિ છે. એ પોતે અહીંયા મોટો થયો છે અમદાવાદ અને રાજકોટમાં અને એના ફાધરના ટાઈમથી અહીંયા રહે છે, તો જેથી એના લોકલ કોન્ટેક્ટ વધારે છે. એની ઇમેજ આ ટાઈપની છે કે પોતે ગુનાહિત વ્યક્તિ છે અને લોકો એના સંપર્કમાં આ વેપન લેવા માટે અને કાર્ટેજ લેવા માટે આવેલા હતા. ક્રાઇમ બ્રાન્ચ આ આરોપીઓ કારતૂસો ક્યાંથી લાવે તેની તપાસ કરશે. આ ઉપરાંત ભીડમાં હથિયાર કોણ સપ્લાય કરે છે, બીજા હથિયાર કોને સપ્લાય કર્યા હતા અને હથિયાર ઉપર મેડ ફોર આર્મી ઓનલીનો સિક્કો ક્યાંથી આવ્યો, આ તમામ પાસા ઉપર ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. રાયસીનાની રેસમાં દાદાએ આખરે મેદાન મારી જ દીધું અને પોલટુ હવે પ્રેસિડેન્ટ બની ગયા છે. 19 જુલાઈના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રણવ દા સામે ભાજપ અને સાથી પક્ષોના PA સંગમાને દાદાએ હરાવી દીધા. રવિવારે થયેલી મતગણતરીમાં પ્રણવદાએ જંગી સરસાઈ મેળવી વિજય હાંસલ કર્યો. રાષ્ટ્રપતિ પદ સંભાળનારા તેઓ પ્રથમ બંગાળી બાબુ છે. 13ના અંક સાથે કુદરતી સંકેત મુજબ દાદા હવે 13મા રાષ્ટ્રપતિ બન્યા છે. પરંતુ જોવું એ રહ્યું, દેશના સર્વોચ્ચ પદ ઉપર પ્રણવદા કોંગ્રેસ છોડી દેશના સંકટ મોચક બની રહ્યા છે કે કેમ? અત્યાર સુધીની રબર સ્ટેમ્પ ઇમેજ ધરાવતું મહામહિમ પદ હવે તેની ઓળખ બદલશે કે કેમ? અફસલ ગુરુને ફાંસી અને આગામી લોકસભા ચૂંટણીમાં 3 શંકુના પડકારને પહોંચી વળવાની ઈચ્છા શક્તિ દાદા કેળવી શકે છે કે કેમ, તેવા અનેક સવાલો પણ બંગાળી બાબુ સમક્ષ ઉભા છે. પ્રણવદાને 69% મત મળ્યા છે, જ્યારે સંગમાને 31% મત પ્રાપ્ત થયા છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીના મહામહિમ પદના શપથ પ્રણવ બાબુ 25મીના રોજ લેશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તેમને શપથ લેવડાવશે. દાદાની જીતથી કોંગ્રેસમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, તો ગુજરાત કોંગ્રેસે પણ પારડી સ્થિત કાર્યાલય ખાતે દાદાની જીતનો જશ્ન મનાવ્યો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી ફટાકડા ફોડી દાદાના વિજયને વધાવ્યો હતો. જો કે કોંગ્રેસ માટે આગામી ચૂંટણીઓમાં સકારાત્મક સંકેત આ જીતથી મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીમાં સત્તા પરિવર્તનના સંકલ્પ સાથે આજથી ભાજપ પ્રદેશ એકમ દ્વારા મહાવિજય અભિયાનના પંચમહાલ અને દાહોદ જિલ્લા ખાતેથી શ્રી ગણેશ કરવામાં આવશે. સાથે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો ઉપર ભાજપના વિશાળ સંમેલનો યોજાશે. ગુજરાતના વિકાસને અવરોધતા પરિબળો, કોંગ્રેસના જુઠ્ઠણાઓ, ગુજરાતની રાજનીતિને કલુષિત કરવા નીકળેલા સ્વાર્થી તત્વો, કેન્દ્ર સરકારની મોંઘવારી ભ્રષ્ટાચારના મુદ્દાઓ સંમેલનમાં મુખ્ય રહેશે અને કોંગ્રેસને ગુજરાતમાંથી નેસ્ત નાબૂદ કરવા સત્તા પરિવર્તનનો સંકલ્પ કરાશે. ગુજરાતમાં 2012માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ મહાવિજય અભિયાન
એનો આજથી પ્રારંભ કરવાનું નક્કી કર્યું છે. આ મહાવિજય અભિયાન અંતર્ગત ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટી વિશાળ સંમેલનો યોજશે. આ સંમેલનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી સત્તા પુનરાવર્તન એનો નારો ગુંજતો કરશે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સૌનો સાથ સૌનો વિકાસ જે મંત્ર સમગ્ર રાજ્યમાં વ્યાપ્ત બન્યો છે, એ મંત્રને વધુ અસરકારકતાથી કેવી રીતે આગામી ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવી વધારે અસરકારક કરી શકાય એ માટેના મુદ્દાઓની, કોંગ્રેસની નકારાત્મક વિકાસલક્ષી રાજનીતિ જે છે એની વિરુદ્ધમાં, કોંગ્રેસની જુઠ્ઠાણાઓની ભરમાર જે છે એની વિરુદ્ધમાં, અને કેટલાક ગુજરાતની રાજનીતિને કલુષિત કરવા માટે નીકળેલા સ્વાર્થી તત્વો, કેન્દ્ર સરકારની મોંઘવારી, ભ્રષ્ટાચાર વધારનારી નીતિ, ગુજરાતને કરવામાં આવતો અન્યાય, આ બધા જ મુદ્દાઓની ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના રાજ્યસ્તરના નેતાઓ જુદા જુદા સંમેલનના અંદર જઈ કાર્યકર્તા શુભેચ્છકો સમર્થકોના વિશાળ સંમેલનના અંદર સંબોધન કરશે અને ગુજરાતના અંદરથી કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવા માટે અને ઝળહળતો વિજય 2012 ચૂંટણીના અંદર મેળવી માત્ર વિકાસ 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 એના સિવાય કોઈ વાત નહીં એ બાબતને લોકોના મનના અંદર દ્રઢીભૂત કરવા માટેના કાર્યક્રમો તૈયાર કરશે. 30 જુલાઈ સુધી ચાલનારા મહાવિજય અભિયાનમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુ, ગુજરાત ભાજપ પ્રભારી બલવીર પુંજ, ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા સ્મૃતિ ઈરાની પણ સભાઓ ગજવશે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભૂપેન્દ્રભાઈ શાહના યજમાન પદે પરમ પૂજ્ય કનૈયાલાલજી મહારાજની નિષ્ઠામાં વિશિષ્ટ પ્રકારના સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદરકાંડ વ્રજ ભાષામાં સમજ સાથેનો છે, જેમાં વિશ્વ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ પ્રસંગે પરમ પૂજ્ય કનૈયાલાલજી મહારાજે જણાવ્યું હતું કે સુંદરકાંડ એ વિશ્વ બંધુત્વ તેમજ સુંદરકાંડમાં આવેલા અમુક હાલમાં થયેલી વૈજ્ઞાનિક શોધોને સમર્થન મળી રહે છે. પરમ પૂજ્ય કનૈયાલાલજી મહારાજે સંગીતમય તથા ભાવાનુવાદ સાથે સુંદરકાંડ દ્વારા રામ ભક્ત હનુમાનજીનો મહિમા આજના યુગમાં કેટલો સુસંગત છે તે સમજાવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ અને સુરક્ષા માટે હવે લોકો કુદરતના શરણે જતા હોય છે, ત્યારે અમદાવાદથી મુંબઈ જતી ગુજરાત એક્સપ્રેસમાં પણ જોવા મળી સત્યનારાયણની કથા. અમદાવાદથી વડોદરા સુધી રોજ અપડાઉન કરતા યાત્રીઓ દ્વારા છેલ્લા 40 વર્ષથી શ્રાવણ મહિનાના પહેલા અને છેલ્લા સોમવારે આ કથાનું આયોજન કરવામાં આવે છે. और 40 साल से यहाँ कथा चल रही है और सभी के सेफ्टी के लिए कथा होती है. भगवान सत्यनारायण भगवान बहुत हमको सुखी करते हैं. गुजरात एक्सप्रेस अपडाउन ग्रुप पिछले 40 साल से लगातार ये कथा कर रहा है. अपडाउन ग्रुप की ओर से मैं सुनील पटेल सभी देखने वालों का अधिक स्वागत करता हूँ. अपडाउन करने वाले सभी लोग अपनी आमदनी कमाने के लिए कई सालों से ये अपडाउन कर रहे हैं. अपडाउन की जिंदगी का अनिवार्य अंग बन गया है. ऐसे अपडाउन के समय में कोई भी अनहोनी घटना न हो, इसलिए ये पवित्र श्रावण मास के अंदर हम सभी लोग भक्तिभाव से, आदर से, पूरे उत्साह से ये हर साल ये हम सत्यनारायण की कथा करते हैं. मेरा नाम वफीउद्दीन सैयद है. मैं बैंक ऑफ बड़ौदा में सर्विस करता हूँ. पिछले 23 साल से अपडाउन करता हूँ. इसी तरह से हर साल हमारे यहाँ एक ही साथ में किसी कौमी का एकता के साथ में चलते हैं, साथ में काम करते हैं. किसी तरह का कोई हमें कोई भेदभाव नहीं है और साथ में हर साल कथा का आयोजन करते हैं. એક અનેરો અને ભક્તિમય માહોલ રેલ યાત્રીઓમાં જોવા મળે છે. પહેલી વાર જોતા રેલ યાત્રીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી તો સૌ કોઈ સત્યનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવે છે, સાથે જ યાત્રીઓની સુરક્ષાને લઈને પ્રાર્થના પણ કરે છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આવતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.